અમદાવાદના વાડજ ખાતે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ધ ઇન્ડિયાની બે દિવસની મહત્વપૂર્ણ બેઠકની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 1949 શરૂ થયેલી આ સંસ્થા જાતિતા અને પ્રજનન સ્વાસ્થ્ય માટે કાર્ય કરી રહી છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યભરમાં સંસ્થાના સાથે જોડાયેલા વોલેન્ટિયર અને સીએસસી અને પીએસસી આ બંને દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે. કુટુંબ નિયોજન, એચઆઈવી અટકાવવું તેમજ મહિલાઓને લગતી સમસ્યાનું નિરાકરણ કરવા માટે સંસ્થા કાર્યરત છે. આગામી દિવસોમાં માનવતાવાદી કટોકટીમાં પણ એફપીએએ કાર્ય કર્યા હતા, ત્યારે ગુજરાતમાં પણ એમઆઈએસપીની જાહેરાત કરવામાં આવી હતી. હવે સંસ્થાએ આ માટે કાર્ય કરવાની છે. એમને જો આ હ્યુમેનિટેરિયન ક્રાઇસિસની અંદર જો કંઈ પણ થાય તો એની અંદર એ લોકોએ ગુજરાતની અંદર હવે અમને લોકોએ કામ કરવાની, એ લોકોએ પહેલ કરવાની શરૂઆત કરવા માટે એક સૂચના આપી છે. એ સૂચનાના આધારે એ લોકો અમને ફંડિંગ પણ આપવાના છે. સાથે સાથે જે મિનિમમ ઇનિશિયલ પેકેજ, સર્વિસ પેકેજ જે અમે તૈયાર કર્યું છે, એ અમે ગુજરાતનું ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ છે, ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. સાથે જે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, બાકીના જે ડિપાર્ટમેન્ટ છે, એની સાથે પણ અમે લોકો કોઓર્ડિનેશન કરી અને હવે એમને પણ અમે ટ્રેનિંગ આપવા માટે જઈ રહ્યા છે કે જ્યારે આવી કંઈ પણ ડિઝાસ્ટર થાય ત્યારે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા શું કરી શકે છે. એના માટેનું એડવોકેસીનો પ્રોગ્રામ અમે લોકો શરૂઆત કરી છે, જેની અંદર આજે આ મીડિયા એડવોકેસીનો કાર્યક્રમ રાખ્યો છે. આવતીકાલે ગુજરાત સરકારના આપણા જે પણ જે કોઈ સબ સેન્ટરો છે, પીએસસી છે, સીએસસી છે, એની અંદર જેટલા પણ એડોલેશન કાઉન્સલર છે, સાથે સાથે જે ફેમિલી પ્લાનિંગ કરતા કામ કરતા જે કાઉન્સલર હશે અને એમના તાલુકા અધિકારી મેડિકલ ઓફિસર છે, એમના માટેનો આખો દિવસનો એક ટ્રેનિંગ પ્રોગ્રામ પણ રાખ્યો છે. એના પછીના 27 તારીખે અમે લોકોએ એ લોકોના સીડીએચઓ, એડીએચઓ અને બાકીના ક્વોલિટી ઓફ કેરના જે મેડિકલ ઓફિસરો છે એમને પણ ટ્રેનિંગ આપવાના છે.